નમસ્કાર મિત્રો, જેડએસ ટીમ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આપની આજ વિશે લઈને આવ્યો છું. આજના દિવસે મેષ રાશિથી મીન રાશિ સુધીના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવો પસાર થશે તેની ખાસ રજૂઆતમાં મિત્રો વાત કરીશું. આજના દિવસે 6/12/2019 અને શુક્રવારના દિવસે આપની આજ વિશે ખાસ રજૂઆતની અંદર મેષ રાશિના જાતકો વિશે તમારા જીવનમાં આજના દિવસે મિલન સ્વભાવમાં જીવનમાં આનંદ, સમાજમાં ઉત્સાહ અને આનંદ પ્રાપ્ત થશે. સામાજિક માન સન્માન સારું મળશે. આજના દિવસે વેપારમાં લાભ અને સુખ સમૃદ્ધિ વધવાના ચોક્કસ ચાન્સીસો છે. આજના દિવસે ક્રીમ વસ્તુ ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પસાર થશે. વાત કરીશું વૃષભ રાશિની. લાભ સારો મળશે. જીવનમાં પોતાની પ્રતિભા, પોતાનું વર્ચસ્વ અને નવા આયોજન કરવાની અંદર ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરશો. તેના દ્વારા લાભ તેમજ તમારા જીવનની અંદર ઓળખાણોનું મોટું વર્તુળ જોવા મળશે. મિત્રો સગા સંબંધીઓ દ્વારા સારો લાભ જણાશે. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ તમારો દિવસ શુભ જશે. વાત કરીશું મિથુન રાશિની. પરદેશ જવા માટેના નવા આયોજન કરશો તો ચોક્કસ લાભ થશે, અથવા પરદેશમાં વસનારા મિત્રો સાથે આજે વાત કરવાનો ચોક્કસ યોગ બનશે. કોર્ટ કચેરીને લગતા કાર્યની અંદર સંભાળવાની જરૂર છે. તેમજ આજના દિવસે ગણેશજીની ઉપાસના કરવી, શિવજીની ઉપાસના કરવી, ચોક્કસ આજના દિવસે તમારા જીવનમાં સારો લાભ રહેશે. કેવો તો પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. સ્વભાવમાં શાંતિ રાખજો. જીવનમાં પોતાના નિર્ણયો અને પોતાના સ્વભાવની અંદર આજના દિવસે અભિમાન ના લાવતા, અભિમાન લાવવાથી, અહંકાર લાવવાથી ચોક્કસ તમારા જીવનમાં નુકસાન થશે. ચોક્કસ રીતે ધંધામાં આજના દિવસે તમારા સ્વભાવના કારણે નુકસાન પહોંચી શકે એમ છે. બિલકુલ સાવચેતીથી તમારા સ્વભાવને શાંતિવાળો રાખજો. દરેક માણસને સરખો ગણી તેને યોગ્ય મદદ કરજો. આરોગ્ય સામાન્ય રહેશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો જશે. વાત કરીશું પાંચમી રાશિની. મિત્રો સિંહ રાશિ, ફસાયેલા નાણાં ચોક્કસ રીતે પાછા આવશે. વાણીમાં નમ્રતા રાખશો તો લોકોના દિલની અંદર તમે આજે રાજ કરશો, લોકોના દિલ જીતી લોશો. આજના દિવસે સારા સંબંધ તેમજ સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ ચોક્કસ પ્રાપ્ત થશે. પત્ની દ્વારા સારો લાભ પ્રાપ્ત થશે. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. ભાઈ ભાંડુઓને મળવાનું આયોજન થશે. સુખ માંગલિક પ્રસંગોના આયોજનની અંદર આજના દિવસે તમે તમારો સમય અને પસાર કરશો. સ્વભાવમાં ગુસ્સો રહેશે. લોકો છેતરવાનું આયોજન કરશે પણ સાવચેતી રાખી તમને કોઈ છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. વાત કરીશું તુલા રાશિની. માતાને મળવાનું આયોજન થશે. ભૌતિક સાધનોમાં ખર્ચનું આયોજન આજના દિવસે વધશે. સ્ત્રીઓને આજનો દિવસ સારો જણાય છે. વિદ્યાર્થીનો સારો લાભ રહેશે. સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. પિતૃ સંબંધિત સંપત્તિની ચોક્કસ સારો લાભ થશે. વિદ્યાર્થીઓને આ સમય નિર્ણય લેવાનો છે. આજના દિવસે દરેક કાર્યમાં સારી સિદ્ધિ પ્રાપ્ત થશે. આયોજનથી નવા કાર્યો કરવાનો ચોક્કસ તમને લાભ મળશે અને લાભ ચોક્કસ રહેશે આજના દિવસે. વાત કરીશું આગળની રાશિ કહેતા અહીંયા ધનરાશિની. શત્રુઓ દ્વારા ચોક્કસ ઉપાધિ તો જણાશે પણ શત્રુઓના દિલની અંદર આજે તમારો એક નવો ઓળખ ઊભી કરવાનો આજનો દિવસ છે. શત્રુઓ ભલે તમારાથી વધારે બળતા હોય પણ તેને તમે શાંત કરજો. પરંતુ મિત્રોની સાથે આજે વિવેક રાખીને વાણીની અંદર નમ્રતાથી વાત કરજો. જીવનમાં તકલીફો આવશે પણ તકલીફો તમારા જીવનમાંથી દૂર પણ થશે પણ આજે તકલીફોથી ટેવાઈ જજો. વાત આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. પત્ની દ્વારા ખર્ચ થશે પરંતુ ધંધામાં સફળતા મળશે. આગળના આયોજનમાં ચોક્કસ લાભ મળશે. ગુસ્સામાં કાબુ રાખજો મિત્રો. આજના દિવસે શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિ. આરોગ્ય સંભાળવાની જરૂર છે. અકસ્માતથી સાચવવાની જરૂર છે. તેમજ આજના દિવસે પગની તકલીફ જણાશે. કોર્ટ કચેરીના કામમાં આજના દિવસે તમારે તમારો કિંમતી સમય પસાર કરવો પડશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ રહેશે. વાત કરીશું આજના દિવસે કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ચોક્કસ રીતે કુંભ રાશિની મેં વાત કરી છે. મીન રાશિની વાત કરીશું. ધંધામાં સફળતા મળશે. મિત્રોમાં આજના દિવસે તમને અચાનક લાભ થશે. માતાના કાર્યમાં પરવાનગી લઈને, માતાના આશીર્વાદ લઈને ચોક્કસ આજના દિવસની શરૂઆત કરજો. નોકરિયાત વર્ગને યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નવા આયોજનથી તમને લાભ પ્રાપ્ત થશે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમને આજના દિવસે લાભ થઈ શકે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો મારે તમને એ જણાવવું છે કે તમારા જન્મનો સમય, જન્મની તારીખ અને જન્મનું સ્થળ તમારી જોડે ચોક્કસ ના હોય, તમારી જન્મપત્રિકા ના હોય અને તમારા જીવનની અંદર તમે તમારા જીવનથી આર્થિક રીતે તમે કંટાળી ગયેલા હો,
તેમજ માનસિક રીતે તમે ચિંતારૂપ હો, તેમજ તમારા જીવનની અંદર નિર્ણય લેવાની તમારા જીવનમાં બહુ જ ખામી હોય, અથવા તમારા જીવનની અંદર દરેક ગુપ્ત પ્રશ્નો તમને મૂંઝવતા હોય, તો દરેક જ્યોતિષ પાસેથી આ પ્રશ્ન કુંડળી આધારિત તમારું જીવન જોશો. પ્રશ્ન કુંડળી તમને ન મળે, પ્રશ્ન કુંડળી તો મળે જ જીવનમાં, પણ જો તમારો ચોક્કસ સમય તમને ન મળે અથવા તો તમને તમારી જોડે તારીખ હોય તો તારીખ પ્રમાણે તે દિવસની રાશિ પ્રમાણે તમારા જન્મનું ભવિષ્ય ચોક્કસ રીતે નક્કી થઈ શકે છે. માટે તમે ગભરાશો નહીં, ચિંતિત ના રહેશો, ચોક્કસ સારા યોગ્ય જ્યોતિષને મળી તમારા જીવનના દરેક મૂંઝવતા પ્રશ્નો તમે તેમને કહી ચોક્કસ તેનું તમે નિદાન મેળવો. ચોક્કસ કયા દેવની આરાધના કરવી, કયા રત્નો ધારણ કરવા, તમારા જીવનની અંદર તમારો ભાગ્યાંક શુભાંક, તેમજ તમારા જીવનની અંદર કયા વર્ષે ભાગ્યોદયના ઉત્તમ તકો છે, અથવા કયા વર્ષોની અંદર તમારે સાવચેતી રાખવા જેવી છે, કઈ દશાઓ છે, તે વિશે ચોક્કસ તમને શાસ્ત્રીજી અહીંયા તમને માર્ગદર્શન આપશે અથવા કોઈ સારા જ્યોતિષ સાથે બતાવો. અસ્તુ શ્રી.